પણ ઘણી બધી યાદી છે. મને રાજભાઈ ખાસ લાડકી ગીત ગાવાનું કીધું છે કે બાપ અને દીકરીના પવિત્ર પ્રેમના સંબંધનું ગીત. સમાજની રૂએ દીકરી બાપના ઘરનો ત્યાગ કરે છે, પણ જીવ રહે ત્યાં સુધી બાપનો ત્યાગ નથી કરતી કોઈ દીકરી. અને એવા હજારો દીકરા જોયા, બાપનો ત્યાગ કરે, ઘરનો ત્યાગ કરે, મિલકત સિવાય. હા, બાકી દીકરી તો દીકરી છે સાહેબ. એ દીકરી માટે
તુલસીભાઈ અને આ પરિવારના નાતે જયારે આવવાનું થયું છે, મેં કીધું હતું કે અઠવાડિયામાં કથા દરમિયાન એક દિવસ હું અવશ્ય આવી જઈશ, કારણ કે આ તો કલાકારોનું અમારા ચારણોનું પિયર કહેવાય સાહેબ, એવું પરિવાર છે. ત્યારે આ ખોડલને એક નાનકડી યાદી કરાવી લઉં, કારણ કે એ જગદંબાને યાદ કરો એટલે એ આવે આવે અને આવે સાહેબ. નકર જીભની માનેલ બેન જાહલ ચિઠ્ઠી મોકલી અને નવઘણને કીધું, સમય ઘણો વીતી ગયો છે, મારે બહુ લાંબી વાત કરવી નથી, પણ નવઘણને યાદી કરાવે છે જાહલ. કે જે દિમાડાવડા હેઠ કોલ દીધો, આજ મને ભાઈ નાની ભીડ પડી. આ નવઘણ નવ લાખ ઘોડા લઈ જાય, આકડા નામનો સમંદર રસ્તો નો દેન, જગદંબાના ચરણે માથું નાખીને કે જગદંબા હવે મારે કરવું શું, અને તેથી જગદંબા ફળામાંથી બેઠી થઈ, કારણ કે અરજીને સુણીને માં આવતી તીરે આય માં, અમારો હાથને સુણીને સીધા આવતી તીરે માં, ખોડાલ માં પુકાર કરી માં. પછી હેતથી હાથને મેલાવા કર્યા, વીર નવઘણના વારણા લેતી બાઈ તે દિવોતરી બનીને વિનમતી નવઘણના ઘોડલા વાળતી. પછી ચૂલે ચડાવી જગદંબાએ નાની એવી કુરડી, માતાજી અમાય કૂટ દૂધડા ઉભરાય, વાલથી ખબરાવે તેની જગદંબાનું હયો હેતથી ઉભરાય પ્રેમથી દૂધડામાં. હવે જગદંબા મારા યમને બતાવજે, કેમ કે તું છે મારી ઘરવાળી માં, મારી ભેળિયા વાળી માં. અને જગદંબા રણની કાંધે પ્રગટ થઈ, પણ કેમ મારી આકાશ પાતાળ ધરિયા મરના.
જંગમાં નગણ ને જીતાડીને જગદંબાએ માર્યો છે સુમરો હવી બંદે ખાને થી બેન ને છોડાવીને કવિ કે સુખ ના વાયા સંગી ચારણ રે નંગા ની ભીડ મારો વાણી નો વિરામ જ આપો છે પણ પોકરણગઢ ગયા હોય જાઓ તો તમે જોજો એ દ્રશ્ય. મારવાડ ની બાઈ કોઈ સાજિંતર નહીં, કોઈ વાજિંતર નહીં, અંતર નો ભાવ અને પાછળ પિત્ર ના મંજીર લઈ અને બાર બીડ ના ધણી ને યાદ કરે પણ કેમ આપણી બધી જ્ઞાતિમાં વાણિયા ની જ્ઞાતિમાં ફેર એટલો
કે આપણી પાસે મિલકત હોય તો આખા ગામ ને ખબર હોય, વાણી પાસે મિલકત હોય તો કોઈ ખબર જ ન હોય કે કેવડી પાર્ટી છે. અહીંયા હશે ખરા ને વાણી કોઈ છે અત્યારે જાગે છે ન હોય. જાતા કર્યા તો જેઠવા આપણા માને વાણિયામાં ફેર એટલો શિવા ભાઈ કે આપણી પાસે મિલકત કેટલી હોય આખા ગામ ને ખબર હોય, વાણિયા પાસે કેટલી હોય એ ખબર ન પડે. કેમ કે દીગુભા ક્યાં ગયા? આપણા માને વાણિયામાં તફાવત એટલો કે વાણિયાના મકાન બહારથી જોવો એનું એલિવેશન સાવ સાદું સાવ સરળ હોય, સુવિધા માત્ર અંદર હોય. આપણે બધી જમાવટ બહાર અંદર જય માતાજી. કરી મિલકત લૂટી ચોર લૂંટારા ભાગી જાય ઘનઘોર જંગલમાં, બાર બીજના ધણી ને વાણિયાની બાઈ યાદ કરે અને કોકરણ ગઢનો હિન્દુઓ સાલિગ્રામ આવે પણ સાહેબ કેમ? ટૂંકમાં વાર બીજ નો ધણી આવી જાય વાણિયા ને સજીવન કરે પછી ભક્તિ લાગી. પેલા ભક્તિ જેવું કઈ હતું નહીં, કારણ કે સમાજમાં બે ચાર પાત્રો એવા છે જેને જલ્દી ભક્તિ નામનું તત્વ અસર ન કરે. એક રાજા આ ક્ષત્રિય બેઠા છે, બીજો ચારણ, ત્રીજો વાણીઓ, ચોથી નાનકડી ના રહેતા ભક્તિ લાગે નહીં પણ જો લાગે તો બેડો પાર. ક્ષત્રિયને ભક્તિ લાગે નહીં, રાજાને લાગે નહીં, અને કદાચ જો લાગે સાહેબ તો આજના રાજા જેવા નહીં યાર. પોતાની પ્રજા હાતું, પોતાની રૈયત હાતું જગતના ચોકમાં પોતાના દેહ વેચવા ઉભા થઈ જાય સાહેબ હરિશ્ચંદ્ર જેવા. ચારણ ને ભક્તિ લાગે નહીં પણ ભક્તિ લાગે તો સંત મહાત્મા ઈશ્વરદાસજી કે સાયાજી ઝુલા જેવો થઈ જાય સાહેબ. હા, ઈશ્વર ઘોડાજી કિયા ને મહાસાગર ની માય, તારણ હારો તારસે ને સાયા પકડી પાય. અત્યાર સુધી ત્રણ વ્યક્તિના મૃત્યુના કોઈ સમાચાર, મૃત્યુના કોઈ અવશેષ મળ્યા નથી. એક સંત મહાત્મા ઈશ્વરદાસજી, મેવાડ ની મહારાણી મીરા, અને ચૈતન્ય મહાપ્રભુ. આખી દુનિયા આખું જગત જોવે એમ જગન્નાથજીની મૂર્તિમાં હરિબોલ 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 કરતા સમાઈ ગયા હતા. સંત મહાત્મા ઈશ્વરદાસજી પોતે તો ઠીક, પોતાના ઘોડા સહિત ઈશ્વર ઘોડા ઝીકીયા મહાસાગરની માય, ભક્તિ કરે તો આવી કરે સાહેબ, બાકી થાય નહીં. અને ત્રીજો વાણિયો, વાણિયાનો દીકરો ભક્તિ કરે નહીં, કદાચ જો ભક્તિ કરે તો આંગણે આવેલા સાધુને રાતે જાહેરના રોટલા નહીં પંડના દીકરા ખાંડીને સગાડસા જેવું ખવડાવી દે સાહેબ. રહી વાત નાની દીકરી, એને ભક્તિ લાગે નહીં પણ જો લાગે તો નાનપણથી એ દીકરીને કહેવામાં આવ્યું, મેરે તો ગિરધર ગોપાલ. મેવાડની મહારાણી મીરા જેદી નાના હતા મીરા, ત્યારે નાનપણથી કીધું કે તારો ધણી તારો પતિ એ ગિરધરલાલ છે. એ નામ પકડ્યું પકડ્યું પછી મૂક્યું નહીં મર્યા ત્યાં સુધી સાહેબ. એટલે મીરા જેવી થાય, રાજા ચારણ વાણીઓ ચોથી નાનકડી ના રહેતા ભક્તિ લાગે નહીં પણ જો લાગે તો બેડો પાર. અને વાણિયા ના દીકરાને લાગી ભક્તિ પણ કેવી? Yeah.
विराम आता पहला मेरे रस के कमर तूने पहली नजर मेरे रस के कमर तूने पहली नजर जब नजर से मिलाई मजा आ गया मेरे रस के कमर तूने पहली नजर मेरे पार्वती पतये हर